મિત્રો, આજે છે સાતમ, એટલે હાતમના ચૂલા જે રાતે રાંધણ સટને દી રાતે ઠારવાના હોય 12 વાગે, પછી સવારમાં સાતમ ને દી અમારે નેહડાવમાં ચૂલાને લીપી નાખે, ગાયરથી લીપીને પછી એમાં રાખી દે આંબો મૂકી દે ઝાડવું. આંબો હોય તો હાલે, ને અત્યારે તો હવે કપાસ મૂકી દઈ છે, કપાસનો છોડ મૂકી દેવાનો. તો આપણે જઈએ છીએ કપાસનો છોડ લેવા માટે. અહીંયા એક વાડી છે, ત્યાંથી કપાસનો છોડ લઈ આવી, પછી ચૂલામાં એને મૂકી દેવાનો. તો અત્યારે આવી ગયા છીએ આપણે કપાસનો છોડ લેવા. જો દ્રશ્ય, કપાસનો છોડ લઈ લઈએ આપણે, ત્રણ, બે લખુભાઈના નેના ને એક આપણો. કન્ટિન્યુ રાખજો, જોવાનું ચૂકતા નહીં. આજે છે સાતમ, મોજ કરશું ગીરમાં. ચાલો તો મિત્રો, જો આપણે ત્રણ છોડ લઈ લીધા છે. એક માલા હતા એટલે કે લખુભાઈની માટે, નેહડામાં આપણે બે જોકું છે નેહડા ગીરમાં. તો એ એક આપણો છે અને બે એના છે. હવે ચૂલામાં મૂકવાનો છે. આપણે તો વૈયા દઉં ગીરમાં આગળ ભાતું લઈને, સાતમ હોય કે આઠમ હોય કે નોમ હોય, આપણે તો બધા દિવસ ગીરમાં ભેંસુમાં જ હોય, આનંદ કરશું. તો આજે જમવાનું બધું અલગ અલગ હોય છે, લાડવાન થેપલાન કંઈ ઘટે નહીં એવું, જોવાનું ચૂકતા નહીં. અને આપણે લઈ જઈએ છીએ આંબા, જે આપણા ચૂલાને અત્યારમાં મૂકી દેવાના છે. હવે નોમને દિવસે આપણે ચૂલો ચાલુ કરવાનો છે. બે દિવસ ઠંડી વસ્તુ બધી ખાવાની, ગરમ નહીં કરવાનું, ચૂલે નહીં ચડાવવાનું. તો જોવાનું ચૂકતા નહીં, કન્ટિન્યુ રાખજો. જય માતાજી. જો મિત્રો, આપણે લઈ આવ્યા છીએ આ આંબો, અને આંબો કહેવાય. જો અહીંયા મૂકી દીધું છે એક જરાક ગાયનું પોઈસકું પોદળો, પછી પૂરી, પછી દહીં, આવું બધું આપણે જે રાંધ્યું હોય મૂકી દેવાનું કોરું. પછી અહીંયા આપણે હજી મારો માં સાંજલો કરશે, કંકુનો ચોખા તે બધું મૂકીને વ્યવસ્થિત કરવાનું છે સવારમાં. અત્યારે મારે જવું છે ભેંસુમાં, એટલા માટે તમને ખાલી દેખાડી દો કે આવી રીતે શરૂઆત હોય. હવે આપણે જવું છે ભેંસુમાં, કન્ટિન્યુ રાખજો, જોવાનું ચૂકતા નહીં. ગાઢ થાય છે, સાંજે આપણે આ જોશું. જય માતાજી. જય માતાજી. મિત્રો, કેમ છો બધા? મોજમાં તો બધા મોજમાં જ હશે, અને હું પણ એકદમ મોજમાં છું. આજે છે સાતમ, તો બધાને જય માતાજી અને સાતમની બધાને શુભકામના. મોજ કરો, આજે પરબ છે તો આનંદ કરી લ્યો બધા. અમે પણ આનંદ કરવી છે ગીરમાં, તમે પણ કરતા હશો. કોમેન્ટમાં કહેજો ક્યાં ક્યાં મેળામાં ગયા હતા, ક્યુ ક્યુ તમારું ગામ છે, કયો મેળો જોયો, કયો મેળો તમારા ગામમાં પ્રખ્યાત છે, આજુબાજુમાં ગામમાં પ્રખ્યાત હોય કહેજો. અમારે તો કાંઈ મેળામાં જવાનું નથી, કેમ કે ભલા અમે તો ભેહું લઈને પાછા આવી ગયા છીએ ગીરમાં મોજ કરવા માટે. આજે છે સાતમ, તો હવે આપણે ટાટું ટાટું ખાવાનું હોય. આજે કઢીએ છીએ, થેપલા હોય છીએ, લાડવા હોય છીએ, એવું બધું ખાવું, શકરપારા તે બધું. તો બપોરે જમી એ પણ દેખાડશું. અને અત્યારે તો ભાઈ જો ખાડુમાં છે એ મજા છે. હા, તમે આઠમમાં ભેહુંમાં તો જવું જ પડે, આમાં તો કાંઈ રજા આવતી નથી. તમારે કોઈ નોકરી ધંધા આ તે કરતા હોય તો એમાં રજા આવી શકે, પણ અમારે ગીરમાં રજા હોય નહીં. ભેહુંને તો એમ નથી કહેવાતું ભાઈ આજ સાતમ છે તો અમારે જવું મેળામાં, તમે એકલી સરી આવજો, તો સિંહ પછી એનું ભોજન કરી લે, તો અમારી સાતમ સુધરી જાય. એટલા માટે બધું મૂકી અને અમે આવી ગયા છીએ પાછા ગીરમાં. જોવાનું ચૂકતા નહીં, કન્ટિન્યુ રાખજો. જાય માતા. મિત્રો, સા મૂકી દીધો છે, સા પાકે છે. હું ભાઈ બે સહી અમારે, અને માલા તન ખાડુ માથે રહી ગયું છે. તો સા પાણી પી લઈએ, અમે બે એકલા છી, બપોરે ભેગા થવાના છી માલા તન બધા. સા આજ અમારે એકલા પીવાનો વારો આવ્યો છે,
આપણે બનાવી છી સા અને ભેહું આમ પોળ્યું છે કઈ ઘટે નહીં આવ્યું ખળ હારા છે ખળ હારા છે એટલે મજા આવી ગઈ એટલે સા પાણી બનાવી નાખ્યા છે ગરમી પણ એમ છે હવે વરસાદ વરસતો નથી વરસી જાય તો સારું છે આંબાલાલ નકરી આગાહી દે છે કઈ વરસાવતો નથી ટાઢું પાણી પીવું હોય તો આવો ટાઢું પાણી ને ગરમ ચા પીવો હોય તો પધારો બસ તો કન્ટિન્યુ રાખજો જોવાનું ચૂકતા નહીં બપોરે મળશું જય માતા તો લાડવા ખાવાના છે ભાઈ એલા લે લાડવા છે એલા હા કાં જ હાથ એમ છે તો લાડવા ખાવા બધા આવો લાડવા ખાવાના છે ભાઈ હલાવી નાખો સા જોયું અમે લાકડા થી ચા હલાવી નાખ્યું વાઇટ કેન કઈ જરૂર નહી આજે છે હાતમ અને અમારે ગોવાળિયા તો ભાત લઈ આવ્યા છે થેપલા ને આમાં છે લાડવા ને આમાં છે ડાંભાનું શાક અને બધા બપોરા કરે છે ભાયાભાઈ ને લખુભાઈ ને માલા હતા ને તો હાલો ડાયરો બપોરા કરવા ગયા ને તીખા ને થેપલા છે કઈ ઘટે નહી હોય એમાં છે દહીં ભાઈભાઈ આમાં છે દૂધ હજી એક દૂધ ની એક બરણી છે આખી બરણી આ દૂધ ની આ છે દૂધ આ બોટલ માં પણ દૂધ છે આપણું ઓલું આખું દહીં નું ભર્યું ઘોળવું તો કઈ ઘટે નહીં ઘોળવું એમ છે ઘોળવું એમ છે ને મળે દહીં નું ખીમો બની ગયું સમસો શાક નો ઓલા પણ પીડ્યો આંબાજો લખું ભાઈ આ સમસો જો ઘડી ને કઈ ઘટે નહીં એવો બનાવ્યો છે સમસો ઝેરણી કયો તો ઝેરણી બે માં હાલે શાક ગરમ કરવી ત્યારે હલાવી અને દહીં નું ઘોળવું પણ એમ છે તો હાલો મિત્રો બપોરા કરવા ગીર માં હાથમ ના મલાતા જમી લેવું ને હવે જમી લઈએ હવે બહુ ખાવું ભૂખ બહુ લાગી ભાઈ ભૂખ લઈ જઈએ ચાલુ કરી દઉં ને ચાલુ કરી દઉં આમાં એવું જ હોય ભાઈ